માણાવદરના રસાલા ડેમના દરવાજા તોડી પડાતા અરબો ગેલન પાણીનો દુર્વ્યય અરવિંદભાઈ લાડાણી. માણાવદરમાં છેલ્લા ત્રણ દાયકાથી પીવાના પાણી માટેની કટોકટી છે. અહીંના કોઈ પણ નેતા મંત્રી આ શહેરને પાણીની સુવિધા આપવા માટે આગળ આવ્યા જ નથી. શહેરને 5-6 દિવસે પાણી વિતરણ કરવામાં આવે છે. ચોમાસું હોય કે ઉનાળો અથવા શિયાળો હોય, અહીંની જનતા પાણીને કારણે ભારે દુઃખી છે. ઘણીવાર તો 8 કે 10 દિવસે પાણી અપાય છે. અહીં શહેરની 35,000ની જનતાને પાણી પૂરું પાડી શકે તેવો કોઈ ડેમ કે કાયમી સ્ત્રોત નથી. આવી કટોકટી વચ્ચે પાણી સંગ્રહિત કરતા રસાલા ડેમમાં પુષ્કળ વરસાદ થતાં પાણી સંધરાયું હતું. કેબિનેટ મિનિસ્ટરે કરોડો રૂપિયાના ખર્ચે મંજૂર કરેલો રિવરફ્રન્ટ બચાવવા, જો કે રિવરફ્રન્ટ શરૂ થયું નથી, ડેમના દરવાજા તોડી પડાતા ડેમમાં ભરાયેલ અરબો ગેલન પાણીનો દુર્વ્યય થયો છે. જો આ પાણી ભરાયેલું રહ્યું હોત તો આજુબાજુના કૂવાના ખેતરોના બોર તથા ગામના કૂવાઓમાં પાણી રહેતું હતું. હવે ખેડૂતોને એ લાભ નહીં મળે, નેતાજીએ મળતો લાભ પણ ઝૂંટવી લેતા લોકો મંત્રી તરફ રોષે ભરાયા છે. જૂનાગઢ જિલ્લા પંચાયતના સભ્ય અરવિંદભાઈ લાડાણીએ પણ આ અંગે જણાવ્યું છે કે મીએ ખૂબ જ વરસાદ પડતા ડેમમાં પુષ્કળ પાણી ભરાયું હતું. રસાલા ડેમના દરવાજા તોડી પડાતા બધું જ પાણી વેડફાઈ ગયું છે. હવે માણાવદર તથા આસપાસના ખેતરો તથા ગામડાઓને તેનો લાભ નહીં મળે. ભાજપના કરતૂતથી લોકો ખફા થયા છે. આ દરવાજા કોના હુકમથી તોડી પડાયા છે? દરવાજા તોડી નાખવા અગાઉથી કોઈની મંજૂરી લીધી હતી? તપાસ કરવા જૂનાગઢ જિલ્લા પંચાયતના સભ્ય અરવિંદભાઈ લાડાણીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. હાલ ચોમાસાને કારણે રિવરફ્રન્ટની કામગીરી થઈ શકશે નહીં, માટે આ ડેમના તોડી પાડેલા દરવાજા ફરીથી ફિટ કરી ડેમમાં પાણી ભરાઈ રહે તેવી માંગણી લોકોએ કરી છે. માણાવદરને રિવરફ્રન્ટની નહીં પાણીની જરૂર છે, શું ભાજપ પાણી આપી શકશે? તેવા પ્રશ્નો લોકોમાંથી ઉઠી રહ્યા છે. રસાલા ડેમના દરવાજા તાત્કાલિક બંધ કરવા અરવિંદભાઈ લાડાણીએ માંગણી કરી છે. માણાવદરના રસાલા ડેમના દરવાજા તોડી પડાતા અરબો ગેલન પાણીનો દુર્વ્યય અરવિંદભાઈ લાડાણી. અરવિંદભાઈ લાડાણી, જિલ્લા પંચાયત સભ્ય, જૂનાગઢ. તારીખ 17/7 રોજ માણાવદરમાં પડેલ વરસાદથી માણાવદરમાં આવેલ રસાલા ડેમ પૂરેપૂરો ભરાવાનો હતો, પણ આ તંત્રની ઘોર બેદરકારી અને આપણા કેબિનેટ મંત્રીશ્રીએ જે રિવરફ્રન્ટ મંજૂર કરેલ છે 23 કરોડ અંદાજિત ખર્ચે, આના પાપે આ ડેમના દરવાજા તોડી નાખેલ છે અને કરોડો ગેલન પાણી અહીંથી વેડફાઈ ગયું છે. હાલ આ ડેમનું તળિયું સાવ સાફ છે, એક પણ ટીપું પાણી રહ્યું નથી. એટલે મારી તાત્કાલિક સરકારને વિનંતી છે કે આ ડેમમાં દરવાજા બંધ કરે અને પાણીનો સંગ્રહ કરે. હજી રિવરફ્રન્ટનું કામ ચાલુ જ નથી, પેશકદમી હજી કાઢી નથી, ખાલી સફાઈ અભિયાન હાલે. તો અગાઉ શા માટે આ ડેમના દરવાજા તોડી નાખ્યા? તોડ્યા તો કોને તોડ્યા? સિંચાઈ ખાતા હસ્તકનો આ ડેમ છે, એની મંજૂરી લીધી કેમ? જો લીધેલ હોય તો કયા કારણોસર આ મંજૂરી આપી? ન લીધેલ હોય તો આ ડેમના દરવાજા તોડે જેને તોડેલ છે એની સામે કાંઈ